વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે જોતાવેત મોઢામાં પાણી આવી જાય એવું ચટાકેદાર અને આખું વરસ સાચવી શકાય એવું અને સાથે ગોળ કેરીના અથાણાંને પણ ભૂલાવી દે એવું લાલ મરચાંનું અથાણું બનાવીશું, તે પણ ગોળવાળું. ઘણા મિત્રોની ફરિયાદ હોય છે કે અથાણા ઉપર પાણી વરી જાય છે, તો તે પણ સરસ ટીપ્સ ટ્રીક સાથે આ આપણે રેસીપી જોઈશું. તો ચાલો આપણે મોડું કર્યા વગર જોઈ લઈએ પરફેક્ટ રેસીપી. પ્રથમ આપણે લાલ મરચાં લઈશું, સરસ તેના ડીટીયા લીલા હોય તેવા આપણે તાજા મરચાં લેવાના છે. 250 ગ્રામ મેં મરચાં લીધેલા છે, ધોઈને સરસ કોરા કરી લેવાના. પછી આપણે આવી રીતે તેનું ડીટીયું કટ કરી લેવાનું છે અને પછી વચમાં આપણે આવી રીતના કાપો લગાવીશું અને તેના જે આ બિયાવાળો ભાગ છે, નસુંવાળો ભાગ છે, તેને કાઢી લેવાનો છે. અને તમને ચામડીમાં થોડીક એલર્જી હોય તો તમે તેલવાળો હાથ અથવા તો ગ્લોવ્સ પહેરીને મરચાં કટ કરી શકો છો. તો આપણે આવી રીતના તેની હાંસું કાઢી લેશું અને આવી રીતના મીડિયમ એવા ટુકડા કરી લેશું. એક એક ઇંચના 3 ટુકડા થાય એવા ટુકડા કરવાના છે, પછી જેવડું મરચું. તો ફ્રેન્ડ્સ, જે આપણે 250 ગ્રામ ટોટલ મરચાં લીધા હતા તેના ડીટીયા બિયા અને નસું કાઢીને આવી રીતના એક એક ઇંચના અંતરમાં સરસ સમારી લીધેલા છે અને આવી રીતના કોઈ પણ સરખા બાઉલ લઈ લેવા અને આ રીતના પોણો પોણો બાઉલ થાય એટલા આપણે લેવાના રહેશે અને એટલો જ આપણે ગોળ લીધેલો છે. કોલ્હાપુરી ગોળ લેતા હોય તો તેને સમારી લેવો અને અત્યારે મેં આવી રીતના રાજભોગ ગોળ લીધેલો છે, દેશી ગોળ લીધેલો છે. તો વજનમાં જોઈએ તો તે 250 ગ્રામ મરચાં જેટલો જ વજન છે, પણ આપણે આવી રીતના વાટકીના માપથી કરીએ તો 2 વાટકી મરચાં અને 1 વાટકી ગોળ એમ લેવાનું થશે. તો 250 ગ્રામ મરચાં અને 250 ગ્રામ ગોળ આપણે સામે સામે લેવાનું રહેશે, સહેલું એકદમ માપ છે. તો હવે આપણે આગળ વધીશું. પછી આપણે એક મિક્સર જાર લેશું અને તેની અંદર આવી રીતના રાઈના કુરિયા લેવાના છે. આવી રીતના મોટા મોટા તેના કુરિયા હોય તો આપણે તેને પીસી લેશું. આવી રીતના 2 ટેબલ સ્પૂન આપણે રાઈના કુરિયા લઈશું અને તેને આપણે પાવડર નહીં કરવાનો, પણ અધકચરા થોડાક પીસી લેશું. જે તો તમે જોઈ શકો છો આપણે હતો તેનાથી સહેજ એવો ભૂકો કરી લીધેલો છે, સાવ એકદમ પાવડર નથી કરી નાખવાનો. તો તે આપણે એક બાઉલમાં ઉમેરીશું. પછી આપણે તેની અંદર ઉમેરીશું આવી રીતના મેથીના કુરિયા, તે પણ 2 ટેબલ સ્પૂન છે અને તેને આવી રીતના અધકચરા વાટી લીધેલા છે, તો તે ઉમેરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તેવી જ રીતે વરિયાળીને પણ અધકચરી પીસી લીધી છે, તે પણ આવી રીતના 2 ટેબલ સ્પૂન લીધેલી હતી. અધકચરી પીસવાની છે, સાવ પાવડર નથી કરી નાખવાનો, તો તે પણ ઉમેરી દેશું. પછી આપણે આવી રીતના 1/4 ટીસ્પૂન હળદર ઉમેરવાની છે. પછી આપણે તેની અંદર 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. પછી આપણે 1 કડાઈની અંદર આવી રીતના 1/2 કપ તેલ લઈશું, જેની અંદર આપણે અથાણું બનાવવું હોય તે જ કડાઈમાં આપણે તેલ લેવાનું રહેશે, જેથી બધું તેલવાળું ન થાય. તો આપણું તેલ ગરમ થાય કે નહીં તે ચેક કરવા માટે આવી રીતના રાઈના કે મેથીના કુરિયા ઉમેરવા, તરત જ આવી રીતના સીધા આમ ઉપર આવી જાય તો એમ સમજવું કે તેલ આપણું સરસ રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને સહેજ એવું ઠંડુ થવા દેશું, જેમ કે તેની બધી વરાળ બેસી જાય ત્યાં સુધી થોડુંક ઠંડુ થવા દેશું. પછી આપણે થોડાક જે ઠંડુ તેલ થયું છે તેને આપણે આવી રીતના કુરિયામાં રેડી દેશું અને તરત જ આપણે ઢાંકી દેવાનું. પછી આપણે કડાઈની અંદર જે તેલ વધ્યું હતું, જે આપણે કુરિયાને સાતળિયામાં ગોળ ઉમેરી દેશું બધો અને ગેસની ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. દેશી ગોળ છે આપણો એટલે તરત જ તે ઓગળવા લાગશે.
રીતના છે જેવો ઓગળે એટલે જે આપણે વઘાર કર્યો તે ઉમેરી દેશું। અને સરસ મિક્સ કરી લેવું। તેલ એટલું પણ ગરમ ન હોવું જોઈએ કે આપણો વઘાર બળી જાય, અને એટલું પણ ઠંડુ જેવું ન હોવું જોઈએ કે કુરિયા આપણા કાચા રહી જાય। તો બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે તેની અંદર આપણા મરચાં ઉમેરી દઈશું, પછી આપણે મીઠું ઉમેરીશું। અને આ આપણી બીજી ટીસ્પૂન મીઠું હંમેશા સ્વાદ મુજબ ઉમેરવું। બધું સરસ મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, ગોળનો પાયો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું। અને આપણે લાલ મરચું છેલ્લે ઉમેરીશું, ખટાશ છેલ્લે ઉમેરીશું। ખટાશની અંદર આપણે અહીં લઈ રહ્યા છીએ આમચૂર પાવડર, તો તે આપણે છેલ્લે ઉમેરીશું, કેમકે મરચાં સેજ આવી રીતના મિક્સ થશે એટલે તેમાંથી પાણી છૂટું પડવા માંડશે। અને જે આપણે આ છે મિક્સચર તે ઢીલું થવા લાગશે, એવું લાગે તો સેજ મીડિયમ ફ્લેમ એવી કરવી। મિત્રો, અત્યારે આપણે ઇન્સ્ટન્ટ આ અથાણું બનાવી રહ્યા છીએ। પહેલાંના જમાનામાં એટલે કે દાદી નાની વખતમાં આ અથાણું કેવી રીતે બનતું તે હું તમને બતાવવા જઈ રહી છું। તો એક સરસ તપેલામાં બધું વઘાર કરીને રેડી કરી તેને સરસ ઢાંકીને ઠંડો થવા દેતા, અને પછી તેની અંદર ગોળ અને આવી રીતના મરચાં ઉમેરી દેવાના, અને પછી તેને તડકા છાંયે રાખતા સરસ ઉપર કપડું બાંધીને। અને પછી એમ લાગે કે મરચાંનું પાણી બધું તડકામાંથી તાપને લીધે બધું બળવા લાગ્યું છે અને ગોળનો જ સરસ ચાસણી બનવા લાગી છે, ત્યારે તેની અંદર લાલ મરચું ભેરવતા। તો એટલો બધો વખત આપણે ધ્યાન રાખવું પડે, તડકામાં મૂકવું લેવું સાંજે આ તે દર વખતે હલાવીને મૂકવું, તે બધી હવે માથાકૂટ કર્યા વગર એકદમ ફટાફટ આવી રીતના 15-20 મિનિટની અંદર જ બની જતું હોય છે। તો તમે જોઈ શકો છો આપણું આ મિક્સચર મરચાંમાંથી સેજ પાણી છૂટ્યું એટલે ઢીલું થઈ ગયું છે। હવે તેમાંથી પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે કૂક કરીશું। ગોળમાં પણ આ દેશી ગોળ હોય છે તો સેજ અથાણું આપણું લાલાશથી સેજ ડાર્કેસ જેવું બનતું હોય છે, અને તમે કોલ્હાપુરી ગોળ વાપરો તો સેજ થોડોક ઉજળો કલર થતો હોય છે, પણ ગોળને લીધે કંઈ ફેર સ્વાદમાં પડતો નથી। તો આમ આપણે મરચાં સરસ આમાં કૂક થઈ જશે અને આપણો ગોળનો પાયો પણ નહીં થાય અને સરસ માપની ચાસણી થશે। મીડિયમ ફ્લેમ રાખેલી છે, તો તમે જોઈ શકો છો બબલ થવા લાગ્યા છે। મરચાંમાં પણ ફેર હોય છે, કોક સરસ જાડા એવા ગરમવાળા મરચાં હોય તો તેમાં પાણીનો ભાગ વધારે હોય છે, તો સેજ એવી વાર લાગતી હોય છે, કોઈક મરચાંમાં પાણીનો ભાગ ઓછો હોય છે, તો તે પ્રમાણે આપણે કૂક કરવાનું રહેશે। અને તડકે છાંયે કરો તો ઘણા લોકોનો હોય છે કે માટે મારે અથાણામાં પાણી વળી જાય છે, તે પાણી આ મરચાં તેમાં પછી પાણી છોડતા હોય છે ગોળ મીઠું બધું ભળે એટલે, તો તેને હજી તડકા છાંયે રાખવું। તો આવી રીતના સરસ બબલ થવા લાગે, તમે જોઈ શકો છો બધે બબલ થવા લાગ્યા છે। ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લેશું અને હવે આપણે તેની અંદર મરચું અને આમચૂર પાવડર ઉમેરીશું। તો લાલ મરચું આપણે અહીં કાશ્મીરી લેવાનું છે, તીખું ઉમેરશો તો અથાણું તીખું થઈ જશે। ખાસ કાશ્મીરી લાલ મરચું મોડું મરચું ઉમેરવું, તો આવી રીતના 3 ટેબલ સ્પૂન ઉમેરેલું છે। આમચૂર પાવડર ઉમેરીશું, આપણે આવી રીતના 3 ટેબલ સ્પૂન ઉમેરવાનું છે અને સરસ બધું મિક્સ કરી લેવું। આવી રીતના લાસ્ટમાં લાલ મરચું ઉમેરવાથી અથાણાનો કલર સરસ લાલ રહે છે।
સરસ બધું મિક્સ કરી લેશું અને હવે આપણને બબલ સિવાય કેવી રીતના આઈડિયા આવે તે હું તમને બતાવવા જઈ રહી છું. તો આવી રીતના ડીશમાં લઈ લેવું થોડોક રસો અને તેને અડધી મિનિટ માટે ઠંડુ થવા દેશું. તો ફ્રેન્ડ્સ, અડધી મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરવા માટે આપણે આવી રીતના આમ કરીશું. આમ અડધો તાર પણ નહીં અને એક તાર પૂરો પણ નહીં, એવું આમ એક તારમાં તૂટી જાય છે અને અડધો તારથી સહેજ વધારે છે એવું છે. એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હજી આ ઠંડુ થશે એટલે થોડુંક થીક થઈ જશે. એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે અથાણાને. તો એકદમ ફટાફટ આપણું અથાણું બની જાય એવી આ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલું એવું આપણું અથાણું ઘટ થઈ ગયું છે. હજી તો સહેજ 9 સેકા જેવું જ છે. તો સહેજ પણ પાણી પાણી રહે એવું નહીં અથાણું થાય, એકદમ પરફેક્ટ તેનો રસો થશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત ચટપટું એવું આપણું લાલ મરચાંનું ગોળ કેરીથી પણ મસ્ત ટેસ્ટી એવું ચટાકેદાર અથાણું. આખું વરસ સાચવી શકાય એવું આ અથાણાંની રીત છે. અને તમે બહાર પણ આખું વરસ આને સ્ટોર કરી શકો છો, ફ્રીજમાં પણ રાખી શકો છો. તમે જોઈ શકો છો જોતાવેત મોઢામાં પાણી આવી જાય એવું સરસ આપણું આ મરચાંનું અથાણું છે. તમે આને થેપલા, રોટલી, ભાખરી કોઈ પણ જોડે ખાઈ શકો છો, બહુ જ ટેસ્ટી લાગે છે. શાકની પણ જરૂર ન પડે એવું સરસ આ આપણું લાલ મરચાંનું ગોળવાળું અથાણું છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા તો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતના રેસીપી અપલોડ કરું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.